અને અત્યારે મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે અમદાવાદમાંથી. અમદાવાદમાં બીઆરટીએસ ની અડફેટે બે યુવાનોના મોતના મામલામાં અત્યારે અકસ્માત મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. એએમસી ઓફિસ ખાતે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. એએમસી ખાતે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. કોંગ્રેસે હલ્લા બોલ કર્યું. મૃતકના પરિવારને ન્યાયની માંગણી સાથે હલ્લા બોલ કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા. કોંગ્રેસના કાર્યકરોએ બંગડી બતાવી અને વિરોધ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આજે અમદાવાદમાં બે લોકોના મૃત્યુ થયા છે. બીઆરટીએસ બેફામ બની. બીઆરટીએસ કોરિડોર હટાવવા માટે પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરો એએમસી ઓફિસ પર પહોંચ્યા, ત્યાં હલ્લા બોલ કર્યું, વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. ત્યાં જ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. પણ લોકોનો અત્યારે ગુસ્સો સાતમા આસમાને છે. ન માત્ર અમદાવાદ, સુરતની અંદર પણ આવી જ ઘટના ઘટી હતી. રોજ એક આવી ઘટના ક્યાંક પ્રકાશમાં આવતી હશે કે જ્યાં આવા ડ્રાઈવર, બસ ડ્રાઈવર બેફામ રીતે ગાડી હંકારે છે. અને આજનો આ અમદાવાદનો કિસ્સો લોકો માટે પણ લાલ બત્તી સમાન રોજ જોવા મળી રહ્યો છે સમગ્ર અમદાવાદની અંદર અત્યારે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. કોરિડોર હટાવવાની માંગ કરવામાં આવી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા. એએમસી ખાતે પહોંચી ચૂક્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ. બંગડી બતાડી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો. અને આ જો દ્રશ્યો, પોલીસના કાર્યકરો, પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચી ચૂક્યા છે. અને આ સવારના એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, કમકમાટી ભર્યા આ દ્રશ્યો. બીઆરટીએસ ની બ્રેક લાગતી કેમ નથી એ પણ એક સવાલ છે. અત્યાર સુધી આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા હશે, પણ તેમ છતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, કેમ બેજવાબદારી દાખવવામાં આવે છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી રીતે કઈ પ્રકારની ટ્રેનિંગ આપે છે પોતાના બીઆરટીએસ ના ડ્રાઈવરોને કે આવી રીતે મોતની બસ સાબિત થાય છે? ચાહે અમદાવાદ હોય કે ચાહે સુરત હોય, તમે કોઈ પણ જગ્યાએ જઈને ત્યાંના સામાન્ય નાગરિકને પૂછી લો અને ત્યાંના બીઆરટીએસ કે બસના સિટી બસ ડ્રાઈવર માટેના તે કઈ રીતે વાહન ચલાવે છે તે વિશે જો મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી તમને સાહેબ એ જ જવાબ મળશે કે તેઓ બેફામ રીતે હંકારે છે. રોજ કોઈ ને કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના તો ઘટતી જ હશે. માંડ માંડ બચતા હશે લોકો, કારણ કે બીઆરટીએસ ના ડ્રાઈવર્સ કદાચ એવું સમજે છે કે તેઓ વિમાન હંકારી રહ્યા છે, બેફામ બસ ચલાવે છે. રોડ પર આવતા જતા માર્ગ પર લોકો જે જતા હોય છે તેના પર કોઈ ધ્યાન નથી આપવામાં આવતા. બ્રેક જાણે કે તેમની ફેલ થઈ ગઈ હોય તે રીતે બેફામ હંકારતા દેખાતા હોય છે. અને આ દ્રશ્યો જોઈ લો આપના ટીવી સ્ક્રીન પર. કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા એએમસી ખાતે, વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. જે બે લોકોના મોત થયા તેને લઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે કોંગ્રેસી કાર્યકર્તાઓ. બંગડી લઈને ગયા, હાય હાય ના નારા બોલાવ્યા. બીજી તરફ પોલીસનો કાફલો પણ અત્યારે એએમસી ખાતે જોવા મળી રહ્યો છે, પણ ઉકળતો ચરુ આજે લોકોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદની અંદર આ ઘટના ઘટી છે. મૃતક પરિવારને ન્યાયની માંગણી પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ હાય હાય ના નારા લગાવી રહ્યા છે એએમસી ની બહાર. શું વીતી હશે પરિવારજનો પર જેમણે પોતાના ઘરના વાલસોયા દીકરાને આજે ગુમાવી દીધો, અને પણ બીઆરટીએસ બસની આ બેફામ જે રીતે હંકારે છે તેને કારણે આ બેજવાબદારી ભર્યું વર્તન બીઆરટીએસ ના ડ્રાઈવર્સનું. શું ટ્રેનિંગ આપવામાં આવી, કઈ રીતે ચલાવવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે. બીઆરટીએસ બસ અમદાવાદના લોકોની સુવિધા માટે હતી, પણ હવે આ બસ મોતની બસ સાબિત થઈ રહી છે. ચાહે બસની બહાર રસ્તા પર ચાલતો વ્યક્તિ હોય કે બસની અંદર બેસેલો વ્યક્તિ, જીવનું જોખમ બીઆરટીએસ બસની સાથે જે પણ વ્યક્તિ સવારી કરતો હશે તેના માટે રહે જ છે. અને સીસીટીવી ફૂટેજ,
સંવાદદાતા રિઝવાન શેખ જોડાઈ ગયા છે. રિઝવાન, અત્યારે કોંગ્રેસ દ્વારા હલ્લા બોલ કરવામાં આવી રહ્યો છે, શું અપડેટ? હા, ચોક્કસથી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતના જે કોંગ્રેસની નેતાઓ છે તેમની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જે વિરોધ પ્રદર્શનનું કાર્યક્રમ ચાલી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની હાજરીની વચ્ચે સૂત્રોચ્ચારો પુકારવામાં આવી રહ્યા છે. કહી શકાય કે વહેલી સવારે જે અકસ્માત જે પાંજરાપોળ વિસ્તારમાં થયો હતો અને જેમાં બે યુવકોના મોત નીપજ્યા હતા, ખાસ કરીને એમાં બીઆરટીએસને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. કોંગ્રેસનું અત્યારે સૂત્રોચ્ચારોમાં એ શબ્દોનો ઉપયોગ કરાયો છે કે અમદાવાદ શહેરમાંથી બીઆરટીએસના કોરિડોરને દૂર કરવામાં આવે, જેના કારણે અમદાવાદ શહેરમાં ટ્રાફિક થયું છે અને ખાસ કરીને જે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને જે લોકોના મોત નીપજી રહ્યા છે તેને અટકાવવા માટે બીઆરટીએસના કોરિડોરને દૂર કરાવવું જોઈએ, તે માટેની કોંગ્રેસની સતત માંગ છેલ્લા 4 થી 5 દિવસમાં જોવા મળી રહી છે. 2-3 દિવસ પહેલા પણ કોંગ્રેસી નેતા ઇમરાન ખેડાવાલા દ્વારા પણ જે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે અમદાવાદમાંથી બીઆરટીએસ કોરિડોરને દૂર કરવામાં આવે, જેના 48 કલાક બાદ જ બીઆરટીએસનું જે અકસ્માત પાંજરાપોળમાં થયું છે જેના 2 લોકોના મોત નીપજ્યા છે. કહી શકાય કે હવે આ મુદ્દો ધીરે ધીરે ખૂબ જ ગંભીર બનતો જઈ રહ્યો છે. જી, પોલીસ અને કોંગ્રેસ વચ્ચે પણ ઘર્ષણના સમાચારો રિઝવાન? ચોક્કસથી, કોંગ્રેસી નેતાઓમાં ખાસ કરીને મહિલા જે છે તેમનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું છે. કેટલાક જે મહિલા નેતા સાથે જ અન્ય જે પોલીસ નેતાઓ છે તેમની પણ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને અત્યારે હાલ સમગ્ર પરિસ્થિતિ છે પોલીસના કંટ્રોલમાં છે. ખાસો જે શાસક પક્ષ છે તેમના તરફથી કોઈ જવાબ મળી રહ્યો છે? મેયર તરફથી કોઈ જવાબ મળી રહ્યો છે? કારણ કે સવારે તો મેયર હસતા જોવા મળ્યા હતા. તો મૃતકના પરિવારોને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી રહી છે. બીઆરટીએસ ની અડફેટે 2 યુવાનોના મોત થયા અને તેને લઈને અત્યારે કોંગ્રેસ વિરોધ પ્રદર્શિત કરી રહી છે, બંગડી ફેંકી આ ઉપરાંત હલ્લા બોલ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોને ન્યાય મળે તે માટેની માંગણી કરવામાં આવી રહી છે. એએમસી ઓફિસ ખાતે આજનો દિવસ અમદાવાદ માટે કાળો દિવસ સાબિત થયો, કારણ કે ગોઝારી બીઆરટીએસએ આજે 2 લોકોનો ભોગ લઈ લીધો. ગઈકાલે સુરતની અંદર પણ સિટી બસે આ જ રીતે ભોગ લીધો, આજે અમદાવાદની અંદર બીઆરટીએસ બસે 2 લોકોનો ભોગ લઈ લીધો. દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર, એક તરફ મૃતકનો ફોટો આપ જોઈ શકો છો, બીજી તરફ જે હલ્લા બોલ કોંગ્રેસ દ્વારા એએમસી ઓફિસ ખાતે કરવામાં આવી રહ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. તો અમદાવાદ એએમસી ઓફિસ પર અત્યારે અમારા સંવાદદાતા રિઝવાન શેખ જોડાઈ ગયા છે. રિઝવાન, અત્યારે એએમસી ઓફિસ ખાતે શું માહોલ જોવા મળી રહ્યો છે? કોંગ્રેસી કાર્યકર્તાઓ અત્યારે માંગ કરી રહ્યા છે, હલ્લા બોલ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસી કાર્યકરોનો મિજાજ ગરમ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં કહી શકાય કે પોલીસ દ્વારા કિલ્લેબંધી ગોઠવી દેવામાં આવી છે અને કોંગ્રેસી નેતાઓ દ્વારા સતત સૂત્રોચ્ચારો પુકારવામાં આવી રહ્યા છે. સાથે જ પોલીસ સાથે ઘર્ષણના પણ અહીંયા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડની અંદર જતા કાર્યકરોને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત બળ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને કોંગ્રેસી કાર્યકરોએ અત્યારે સૂત્રોચ્ચાર પોકાર્યું છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરના ઘણા બધા અહીંયા કોંગ્રેસી કાર્યકરો હાજર છે. શશીકાંત પટેલની હાજરી પણ અહીંયા જોવા મળી છે, તેમજ અમુક જગ્યાના કાઉન્સિલો પણ અહીંયા આવી પહોંચ્યા છે અને જેઓ સતત બીઆરટીએસને લઈને સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે અને બીઆરટીએસને અમદાવાદ શહેરમાંથી દૂર કરવું જોઈએ તેવી એમની માંગણી પણ છે. અને અત્યારે આપણે જે જોડાયા છે મહિલા કાઉન્સિલર પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં બીઆરટીએસના કોરિડોરને દૂર કરવું જોઈએ એવું કોંગ્રેસ દ્વારા સતત માંગ ઉઠી રહી છે. વહેલી સવારે પણ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. કોંગ્રેસ આ મુદ્દાને કઈ રીતે જુએ છે? કોંગ્રેસ પાર્ટી પ્રજાહિતના કામો કરે જ છે એ જગ જાહેર છે અને આ બીઆરટીએસ એક માતેલો સાંડ કહીએ ને જેને છુટ્ટું મૂકી દેવામાં આવ્યું છે એવી રીતે અકસ્માતો કરતો ફરે છે, એની સામે કોઈ જ પગલા લેવામાં નથી આવતા. ને જ્યારે સિટી એરિયામાં ગીચ રોડો છે ત્યાં તમે એના મોટા મોટા કોરિડોરો બનાવી દીધા છે અને એ કોરિડોરમાંથી બીઆરટીએસ એટલી ફાસ્ટ અને રફ આવે છે કે જેની કોઈ હદ ના હોય. આ બીઆરટીએસ માં ફક્ત ડ્રાઈવરોનો જ વાંક નથી, બીઆરટીએસ રોડો પર સળગે છે. લગભગ 2 મહિના પહેલાની ઘટના છે કે આઈબી મિશન સામે આગ લાગી ગઈ હતી, એમાં જો કે જાનહાનિ નહોતી થઈ, પણ આ કેવો ખુલ્લો આપણે કહીએ કે ખુલ્લો ડોર આપી દીધો છે કે ભાઈ જાઓ પ્રજાને કચડી નાખો, મારીને કોઈ એક્શન લેવામાં નથી આવતું. અને અમે જયારે પ્રજાહિત માટે અહીંયા આવીએ છીએ કે ભાઈ રજૂઆત કરીએ, અમે આવેદન આપીએ, ત્યારે અમારા જોડે પણ બીઆરટીએસ ની જે વર્તન થાય એનાથી બી ખરાબ વર્તન પોલીસ
દ્વારા અમારી મહિલાઓ પર કરવામાં આવ્યું છે, અમારા કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવ્યું છે અને તાત્કાલિક બીઆરટીએસ કોરિડોર શહેર એ વિસ્તારમાંથી કાઢી નાખવા જોઈએ અને એમને લગામ લગાડવી જોઈએ. મેયર સાથે કોઈ સંપર્ક થયો છે કે બીજા કોઈ અધિકારી સાથે આપનો સંપર્ક થયો છે કે કેમ? અમે 3 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ પણ અત્યાર સુધી અમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી. અમારા નેતા ગયા છે અંદર, વિરોધ પક્ષ નેતા તથા શહેર પ્રમુખ શ્રી, પણ અમને બધાને કોઈને અંદર જવા દેવામાં નથી આવતા. અહીંયા જ રોકી રાખવામાં આવ્યા છે. આ ખુલ્લી લુખી દાદાગીરી છે સરકારની અને પોલીસની. ચોક્કસથી જે રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા અને મહિલા કાઉન્સિલર દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં અહીંયા હાજર થયા છે અને જે જવાબદાર અધિકારીઓ છે તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યા છે અને અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ જે કહી શકાય કે જે જવાબદાર અધિકારી સાથે બેઠક કરી રહ્યા છે અને થોડીક ક્ષણો બાદ જે શશિકાંત પટેલ છે અને દિનેશ શર્મા છે અહીંયા આવશે અને મીડિયાને સંપૂર્ણ માહિતી આપશે. જી બિલકુલ, NSUI દ્વારા બંધનું કઈ એલાન આપવામાં આવ્યું છે, BRTS બંધનું એલાન આપવામાં આવ્યું છે, આ અંગેના પણ કોઈ અહેવાલો મળી રહ્યા છે શું રિઝવાન? આ ચોક્કસથી NSUIના જે કહી શકાય કે જે લીડર છે શાહનવાઝ શેખ, તે હાલ અત્યારે અંદર જી ચોક્કસથી જે છે શાહનવાઝ શેખ જે છે એ પણ અહીંયા ઉપસ્થિત થયા છે, પરંતુ તે હાલ કહી શકાય કે તેમની સાથે અત્યારે કોઈ પણ આ જાતની ચર્ચા થઈ શકી નથી કે આવતીકાલે બંધનું એલાન છે કે નથી છે. પરંતુ બીજું કહી શકાય કે ચોક્કસથી હું આપણા પાસેથી જાણવા માંગુ છું કે આ મુદ્દાને લઈને આપ કેવી રીતે જુઓ છો? અમે આ મુદ્દા માટે આવ્યા છીએ, પણ હું તમને એક વાત કરવા માંગુ છું કે અહીંયા આગળ અમે અહીં રજૂઆત કરવા આવ્યા છીએ અને ઉપર કોર્પોરેશનના અધિકારીઓ અમારા ઉપર હશે બેઠા બેઠા, ભાજપના કોર્પોરેટર ઉપર કાચમાંથી જોતા જોતા હશે. શું આ નાટક કરવા હાજી? આ લોકોને મોતનો મલાજો બી નથી આવડતો. આ લોકોને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ, આ લોકોને રાજીનામું આપી દેવું જોઈએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ, એમાં પોલીસને આગળ ધરી દે છે. આ તદ્દન ખોટું છે. બીઆરટીએસ બસ બંધ કરવી જોઈએ. કમિશનર શ્રીએ મેયર શ્રીએ રાજીનામું આપવું જોઈએ. હા રે ભાજપ NSUI દ્વારા એક બંધનું એલાન આપ્યું એવી વાત ચાલી છે, વાત સાચી છે કે ખોટી છે? અમે આ આંદોલન જ્યાં સુધી મેયર શ્રી રાજીનામું ના આપે, કોર્પોરેશનના કમિશનર રાજીનામું ના આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે, જનહિતમાં ચાલુ રહેશે, લોકો માટે ચાલુ રહેશે. અમે ચાલુ જ રાખવાના છીએ. આ દમન અમે સહન નથી કરવાના. બીએટીએસ બંધ કરવાની છે, આ લોકોએ રાજીનામું આપવું પડશે. તો અત્યારે જે કહી શકાય કે કોંગ્રેસી કાર્યકર્તાઓની એક જ માંગ છે કે અમદાવાદ શહેરમાંથી બીઆરટીએસ કોરિડોરને દૂર કરવામાં આવે, તેને બંધ કરવામાં આવે અને હવે જોવાનું એ છે કે પ્રશાસન આ મુદ્દાને લઈને આગળના દિવસોમાં શું કાર્યવાહી કરી શકે છે. જી રિઝવાન, AMC પાસે શું કોઈ કોઈ અધિકારીઓ અંદર વાતચીત કરવા ગયા છે અથવા પછી કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ અંદર વાત કરવા ગયા છે? જી કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના જે નેતા છે દિનેશ શર્મા તેમજ શશિકાંત પટેલ સહિતના જે શાહનવાઝ શેખ છે તે પણ તેઓ બેઠકમાં અંદર મળવા ગયા છે અને હાલ તેમની જે બેઠક જે છે ચાલી રહી છે. બેઠકમાં શું નિર્ણય લેવા છે, શું વાતચીત થાય છે થોડીક દેર બાદ જે છે એ જાણવા મળી શકે છે. જી બિલકુલ, અહીંયા પ્રશ્ન તો રિઝવાન એ પણ ઉભો થઈ રહ્યો છે કે મોતનો મલાજો તો નથી જ રાખવામાં આવ્યો, એ તો આપણે મીડિયાએ પણ જોઈ લીધું. જ્યારે કોંગ્રેસ પણ આવી રીતે બળી ચડીને વિરોધ કરી રહી છે ત્યારે અત્યાર સુધી કેમ કોઈ પ્રકારની પ્રતિક્રિયા હજી નથી આપવામાં આવતી, બહાર આવીને કેમ કોઈ સાંત્વના નથી આપવામાં આવતી? જી ચોક્કસથી જે કહી શકાય કે VS હોસ્પિટલની વાત હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડની વાત હોય, બધી જગ્યાએ જે કહી શકાય કે જવાબદાર અધિકારીઓએ છટકબાજી પોતાની દેખાડી છે. કોઈ પણ જાતનો સંપર્ક પરિવારજનો સાથે તો નથી કર્યો, સાથે મીડિયા સાથે પણ અત્યાર સુધીમાં એમણે કર્યું નથી કે તેઓ આગળ શું એક્શન પ્લાન બનાવી રહ્યા છે બીઆરટીએસ કોરિડોરને લઈને અને ખાસ કરીને જે મૃતકો જે છે તેમના પરિવારજનોને લઈને. એટલે કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક કોઈની બેદરકારી સ્પષ્ટ રૂપે દેખાઈ રહી છે. જી કરવામાં આવશે બસ ડ્રાઈવર સામે. ચોક્કસથી જે અકસ્માતના જે બે સીસીટીવી ફૂટેજ આવ્યા છે, એક અલગ એંગલથી અને બીજા એક અલગ એંગલથી સીસીટીવી ફૂટેજ આવ્યા છે, તેની અંદર ચકાસણી કર્યા બાદ દેખાઈ રહ્યું છે કે બીઆરટીએસ બસના જે ચાલક છે એની ભૂલ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. એટલે કહી શકાય કે હવે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ હાથ ધરશે અને સાથે જ જો જવાબદાર એમાં જો વધારે જો કંઈ જવાબદાર ગણાશે તો તેની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જી કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ તો પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, આ આંદોલન આગળ પણ જારી રહેશે?
કેમેરામેન નું જણાવવા માંગુ છું કે ફરી એકવાર જે છે કાર્યકરો છે પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે, તેઓ અંદર જવાની સતત કોશિશ કરી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા સતત તેમને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેમને અંદર નથી જવા દેવા રહ્યા અને સાથે જ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ના જે જવાનો છે અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે અને પોલીસ જે છે સંપૂર્ણ પરિસ્થિતિને અત્યારે કાબુમાં મેળવી લીધી છે અને કહી શકાય કે જે આંદોલનની જે વાત કરવામાં આવી છે કોંગ્રેસી કાર્યકરો દ્વારા તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી જે બીઆરટીએસ નો જે કોરિડોર છે અમદાવાદમાંથી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આંદોલનને ચાલુ રાખશે. જી બિલકુલ રિઝવાન, આપ સમાચારો સાથે જોડાયેલા રહેશો, ફરીથી આપનો સંપર્ક કરવામાં આવશે પણ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર. અને આજનો દિવસ પણ ખૂબ જ ઘણા બધા સવાલો ઉભા કરી જાય છે કે આવી તે કેવી કામગીરી, કારણ કે મોતનો મલાજો તો ન રાખ્યો મેયર બીજલ પટેલે, જાણે કે કોઈ સેલ્ફી ખેંચાતા હોય તેમ તેઓ હસતા જોવા મળ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓના એમના શહેરની અંદર બે વ્યક્તિઓના મોત થઈ જાય, જ્યારે સીધો તેમાં સંડોવણી જોવા મળે બીઆરટીએસ ડ્રાઈવરની, ત્યારે તેઓ આ હસી હસીને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. એટલે સવાલ જરૂરથી ઉભા થાય છે મેયર સાહેબા પર, પણ તેમ છતાં હજી સુધી તેમણે કોઈ પણ સંવેદના નથી દર્શાવી, એ પણ તેમના સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે કે જ્યારે શહેરની અંદર આટલી મોટી ઘટના ઘટી જાય, લોકોનો વિરોધ જોવા મળી જાય, ત્યારે તે જવાબદાર વ્યક્તિ તરીકે તેમણે તેનો જવાબ આપવો જરૂરી છે, યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. અને ન માત્ર આજની આ ઘટના, આપને યાદ હશે કે સમાચાર પત્રોની અંદર આ સમાચારો આંતરે દિવસે આવતા રહેતા હોય છે, એક બાદ એક ઘટના આવી ઘટતી રહેતી હોય છે કે સિટી બસ ડ્રાઈવર હોય કે બીઆરટીએસ બસ ડ્રાઈવર હોય તેણે કોઈકને અડફેટે લીધા હોય, ઘણી ખરી ઘટનામાં મોત પણ નિપજ્યા છે. ગઈકાલનો જ બનાવ સુરતનો, આજનો બનાવ અમદાવાદનો, આ બંને ઘટના જણાવે છે કે કઈ રીતે બસ ડ્રાઈવર બેફામ રીતે બસ હંકારે છે, લોકોના જીવ જોખમમાં મુકાય છે. આજે એક પરિવારનો દીપક બુઝાઈ ગયો, પરિવારજનોને જવાબદેહી બને છે, ન માત્ર તેમને પેકેજ જાહેર કરી દેવાથી, ન માત્ર રોકડા રૂપિયા આપી દેવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવી જશે, પણ અહીં જવાબ આપવો પડશે. એ મેયરે બીજલ પટેલે જવાબ આપવો પડશે. કઈ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે આપના બસ ડ્રાઈવરને કે આ રીતે બેફામ બસ હંકારે છે બસ ડ્રાઈવર? લોકોની સુવિધા માટે બનાવવામાં આવી બસ બીઆરટીએસ બસ, જ્યારે આ પ્રોજેક્ટ હાથમાં લેવાયો બીજેપી સરકાર દ્વારા, ત્યારે અમદાવાદીઓને વિકાસ દેખાતો હતો, પણ ધીરે ધીરે બસ ડ્રાઈવરોએ આ વિકાસનો દાટ વાળી દીધો. એક બાદ એક આવી ઘટના ઘટતી ગઈ. વર્ષમાં લગભગ 12 ઘટના ઘટી હશે તો પણ નવાઈ નહીં. કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવે છે તો કેટલીક નથી આવતી, પણ આજે સવાલ આ મોત પર, જે બે વ્યક્તિઓના મોત થયા છે તેનો જવાબ આપવો પડશે અમદાવાદના મેયરે, તેનો જવાબ આપવો પડશે સરકારે. બીઆરટીએસ બસ ડ્રાઈવર બેફામ બસ હંકારે, લોકોનો ભોગ લેવાઈ જાય ત્યાં સુધી જો અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય તો શરમજનક છે આ ઘટના. કોંગ્રેસ કાર્યકર્તાઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે, બંગડીઓ પણ ફેંકવામાં આવી, પણ તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. કોઈ એટલી તો સંવેદના દાખવે, શું માત્ર પેકેજ જાહેર કરી દેવાથી એ પરિવારનો જેનો દીકરો ખોવાઈ ગયો, જેનો લાડકવાયો દીકરો જતો રહ્યો, શું એની ખોટ પૂરી કરી શકાશે? ક્યારે અટકશે આ મોતની સવારી? બીઆરટીએસ બસ આડેધડ હંકારવામાં આવે છે, બેફામ રીતે હંકારવામાં આવે છે. અને આ જોવા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અત્યારે કે મેયરની ગેરહાજરી જોવા મળી રહી છે. એસી કેબિનમાં બેસી અને વિકાસની મોટી મોટી વાતો કરવી, ઇન્ટરવ્યુ આપવા, એ ખૂબ નાની બાબત હશે,
પણ આજે ઇન્ટરવ્યુ આપવું ખૂબ જરૂરી બની જાય છે જ્યારે આવી ઘટના અમદાવાદ શહેરની અંદર બની. એક્સિડન્ટ એ એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. એક્સિડન્ટ એ એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. એક્સિડન્ટ એ એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ. એક્સિડન્ટ એ એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. એક્સિડન્ટ એ એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. એક્સિડન્ટ એ એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. અને કઈ પહેલેથી તો ખબર હોય નહીં, ઘટના બની ગયા પછી જવું અશક્ય હતું. અને કઈ પહેલેથી તો ખબર હોય નહીં, ઘટના બની ગયા પછી જવું અશક્ય હતું. અને કઈ પહેલેથી તો ખબર હોય નહીં. શરમ આવવી જોઈએ મેયર સાહેબાને આ રીતે હસી હસીને ઇન્ટરવ્યુ આપતા. દિનેશ શર્મા અત્યારે પ્રતિક્રિયા આપી. ચલો આજે સવારની જ આ ઘટના. અને જ્યારે અમદાવાદના મેયર બિજલ પટેલને પૂછવામાં આવ્યું કે કેમ તેઓ પહોંચ્યા નહીં ઘટના સ્થળ પર, ઘટના ક્યારે ઘટે છે તે અંગેની તેમને કોઈ જાણકારી નથી, અને તેમણે હસતા હસતા આખું ઇન્ટરવ્યુ આપ્યું. જ્યારે કે મોતના સમાચાર હતા, જરા તો સંવેદના દાખવી હોત. સંવાદદાતા રિઝવાન અમારી સાથે એમસી ઓફિસથી જોડાઈ ગયા છે. રિઝવાન, અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વાતચીત કરવા માટે અંદર પહોંચ્યા હતા, શું અપડેટ આવી રહ્યા છે ત્યાંથી? આપણી સાથે વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા જોડાઈ ચુક્યા છે, તેમના પાસેથી જાણીશું. દિનેશભાઈ, આ જે મુદ્દો જે છે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે, ગંભીર છે, અને આ મુદ્દા લઈને કોંગ્રેસ અને આપ કઈ રીતે જુઓ છો? આજે જે ઘટના બની છે, શહેરના બે યુવાનોના જે અકસ્માતે મૃત્યુ થયા છે, તેના માટે સંપૂર્ણ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બીઆરટીએસ કંપની જવાબદાર છે. પરંતુ મેયર શ્રી જે રીતે અમદાવાદ શહેરની જનતા પ્રત્યે સંવેદના દર્શાવી જોઈએ, તે સંવેદના એમનામાં રહી નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું. અત્યાર સુધી પણ એ પરિવારને પણ નથી મળ્યા, અને એ પરિવારને વળતર આપવાની પણ કોઈ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ના સ્વીકારી હોય અથવા જવાબ વળતર રૂપાની કોઈ જાહેરાત ના કરી હોય, ત્યારે સ્વાભાવિક જ છે કોંગ્રેસ પક્ષ હર હંમેશા અમદાવાદ શહેરની જનતાની સાથે છે, અને જનતાને અન્યાય થાય તે કોંગ્રેસ પક્ષ કદી ના ચલાવી લે. આજે અમે લોકશાહી ઢવે અમારી કેટલીક રજૂઆતો હતી, એમાં સૌથી પહેલી રજૂઆત હતી અમારી કે જે બીઆરટીએસ કોરિડોરના હિસાબે સમગ્ર અમદાવાદ શહેરમાં ટ્રાફિકની એક મોટી સમસ્યા પેદા થઈ ગઈ છે, એ સમસ્યાને દૂર કરવા માટે સૌથી પહેલા કોરિડોર દૂર કરવું જોઈએ. કેમ કે આ કોરિડોરમાં હવે બીઆરટીએસ કોરિડોર જેવું કંઈ રહ્યું જ નથી. આમાં એએમટીએસ બસ ચાલે છે, એસટી બસો ચાલે છે, અને પ્રાઇવેટ વાહનો પણ ચાલે છે. તેથી આ કોરિડોર દૂર થાય તો આપણે ટ્રાફિકની સમસ્યાને દૂર કરી શકીએ. અને વારંવાર જે અકસ્માત થાય છે તેમાં સ્ટેન્ડિંગ ચેરમેન પોતે કહી રહ્યા છે કે અમે ટ્રેનિંગવાળા ડ્રાઈવરો રાખવા, લાયસન્સ સાથે રાખવા, પરંતુ આ ટ્રેનિંગ વાળા ડ્રાઈવરોનો લાયસન્સ હોય તે જોવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની છે. પણ તંત્ર પોતાની જવાબદારીથી ભાગે છે, આ સુપરવિઝન નથી કરતો, તેના હિસાબે આ બેદરકારી ના હિસાબે એનો ભોગ અમદાવાદ શહેરની જનતા બને છે. અને દર વર્ષે 5 થી 6 અકસ્માતોમાં અમદાવાદ શહેરના લોકો મૃત્યુ પામે છે, તો પણ આ કુંભકર્ણની નિદ્રામાં ઊંઘેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અમદાવાદ શહેરના લોકોની ચિંતા નથી. હવે મેયર હસી રહ્યા છે, કઈ બાબત ઉપર હસી રહ્યા છે એમ ના કહી શકે, પણ જો કદાચ આ બે લોકોનો મૃત્યુ થયા છે તે જાણ્યા પછી પણ મેયર જો હસતા હોય તો અમદાવાદ શહેર માટે ખૂબ જ દુઃખની વાત છે. કેમ કે આજે જયારે અમદાવાદ શહેરના બે યુવાનોના અપમૃત્યુ થયા હોય તો એ દુઃખની વાત હોય, આપણે હસતા હોઈએ તે ખૂબ જ સંવેદનાહીન વાત છે. ચોક્કસથી જોઈએ તો દિનેશ શર્માએ જે વાત જણાવી છે કે અમદાવાદ શહેરમાંથી બીઆરટીએસ કોરિડોરને તદ્દન પણ એટલે કે તમામ જગ્યાએથી દૂર કરવું જોઈએ તેવી અત્યારે તેમની માંગ છે, અને આ મુદ્દાને લઈને પ્રશાસને ગંભીર કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ દિનેશ શર્માનું કહેવું છે. જી, શું કોઈ બીજી વાતચીત થઈ અત્યાર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા, બીજી કોઈ માંગણી કરવામાં આવી? જે બીજા જે આપણી સાથે જે જોડાયા છે, ખાસ કરીને આપણી જોડે કોંગ્રેસના બીજા કાર્યકર્તાઓ પણ છે, તેમના પાસેથી જાણવા મળશું. બીઆરટીએસ કોરિડોર દૂર કરવું જોઈએ તે તો કોંગ્રેસની એક માંગ છે, બીજી શું માંગ છે કે જે અકસ્માતો જે થઈ રહ્યા છે, સરકારી વાહનો દ્વારા જે અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેને લઈને આપની શું બીજી માંગ રહેશે? અમારી માંગ એ જ છે કે બીઆરટીએસ કોરિડોર અત્યારે તાત્કાલિક ધોરણે બંધ કરવો જોઈએ, અમારી સ્પષ્ટ વાત છે. બે જણ જે બે વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે તે લોકોને 10-10 લાખ રૂપિયાની વળતર આપવાની અમારી સ્પષ્ટ વાત છે. કારણ કે જે રીતે અકસ્માતોની પરંપરા સર્જાય છે, ખરેખર આ કોન્ટ્રાક્ટ ધોરણે જે રીતે કોન્ટ્રાક્ટો ચાલે છે
એમાં બે જવાબદારીપૂર્વક ગાડીઓ ચલાવવામાં આવે છે, એમટીએસ હોય કે બીઆરટીએસ હોય, પણ આ બધું બે જવાબદારીપૂર્વક ચાલે છે. ઘણા પાસે લાયસન્સ પણ નથી હોતા, બેજ પણ નથી હોતા, અને એ માટે અમારી તો સ્પષ્ટ વાત છે કે બીઆરટીએસ કોરિડોર અત્યારે બિલકુલ નાબૂદ કરવો જોઈએ અમદાવાદ શહેરમાંથી, એ અમારી સ્પષ્ટ વાત છે. અને 10-10 લાખ રૂપિયા વળતરની જે વાત છે એ પણ એમણે ગંભીરતાપૂર્વક લઈ અને બંનેને 10-10 લાખ રૂપિયા વળતર આપવું જોઈએ. ખાલી અહીંયા ધારણ આપવાથી વાત પૂરી થતી નથી, તપાસ કરવાથી વાત પૂરી થતી નથી, પણ ખરેખર જ્યારે સાચી અહીંયા ધારણ આપી છે તો ખરેખર એને 10-10 લાખ રૂપિયા વળતર આપીને એ લોકોના પરિવારને મદદ કરવી જોઈએ, અમારી સ્પષ્ટ વાત છે. અત્યારે મેયર સાથે મુલાકાત થઈ, મેયરે શું કીધું? મેયર સાહેબ હાજર જ નથી રહ્યા. એમને પ્રજાના પ્રશ્નોમાં જો રસ હોત તો અત્યારે હાજર રહ્યા હોત, પણ અત્યારે હાજર નથી રહ્યા. એમના પ્રતિનિધિ તરીકે ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અને પક્ષના નેતા શ્રી હાજર હતા. ચોક્કસથી જેવી રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓની જે માંગ જે જોવા મળી રહી છે કે એક તો કોરિડોરને દૂર કરવામાં આવે. રિઝવાન, એક સવાલ એ પણ એમને પૂછવાનો પ્રયત્ન કરો કે શું બીઆરટીએસ કોરિડોર હટાડી દેશે તો આ સમસ્યાનું નિરાકરણ આવી જશે શું? કારણ કે અકસ્માતો તો એએમટીએસ પણ એટલા જ નોતરે છે. જો ચોક્કસ હું એમના પાસેથી જાણવાની કોશિશ કરું છું, જે રીતે બીઆરટીએસ કોરિડોરને શું અમદાવાદમાંથી દૂર કરી દેવામાં આવશે તો તેનાથી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે કે કેમ? 100% ટ્રાફિકનું નિરાકરણ 100% આવે અને અકસ્માતો પણ ઓછા થઈ જશે, એ સ્પષ્ટ વાત છે. કેવી રીતે થઈ શકે આમ લોજિકલી જો લોકોને સમજાવો? ટીએસ અને એએમટીએસ જયારે બેફામ ડ્રાઇવિંગ કરતા હોય, એએમટીએસ પણ બેફામ રીતે એમના ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરતા હોય, બીઆરટીએસ કોરિડોર બંધ થાય તો બીઆરટીએસ કોરિડોર બંધ થવાથી રોડ પર ખુલ્લા થશે, રોડ ખુલ્લા થવાથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને એના હિસાબે અકસ્માતોનું ભારણ પણ ઓછું થશે, એ સ્પષ્ટ વાત છે. તો આમનું માનવું એવું છે કે કોરિડોર દૂર કરવાથી રોડ કોળા થશે. રિઝવાન, સિટી બસ સેવા જો બંધ થઈ જાય તો અમદાવાદના નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કઈ રીતે કરી શકે, જો એવું બધી બસો બંધ કરાવવાની વાત કરે છે તો? જે ચોક્કસથી જેવી રીતે કોંગ્રેસ દ્વારા જે એક મુદ્દો ઉપાડવામાં આવ્યો છે કે કોરિડોરને જો દૂર કરવામાં આવશે તો અમદાવાદની જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થઈ જશે, પરંતુ સવાલ એ અહીં ઉદ્ભવે છે કે કોરિડોરની જે સુવિધાઓ જો ઊભી કરવામાં આવી હતી એ પ્રજા માટે ઊભી કરવામાં આવી હતી, પરંતુ હવે એ જ પ્રજા અને એ જ કોંગ્રેસ પક્ષ હવે તેને દૂર કરવાની વાત કરી રહી છે, જો કે તેનાથી એવું લાગી રહ્યું છે કે દૂર કરવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવશે. જી બિલકુલ, કોંગ્રેસ ક્યાંક આ ખોટો મુદ્દો ઉપાડી રહી છે એવું નથી લાગતું રિઝવાન. લાગે છે રિઝવાન સાથે અમારો સંપર્ક નથી થઈ રહ્યો, પણ આપને જણાવી દઈએ કે જે રીતે કોંગ્રેસ કોરિડોર બંધ કરી દેવાની વાત કરે છે, પણ અહીં પ્રશ્ન કંઈક બીજો છે. અમદાવાદની અંદર જો પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવશે તો અમદાવાદની જનતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કઈ રીતે કરશે? દેવી બીઆરટીએસ બસ બંધ કરી દેવી તેનાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. જરૂરી છે કે એવા સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે, એવી ટ્રેનિંગ આપવામાં આવે ડ્રાઈવર્સને કે આ રીતે બેફામ રીતે હંકારવામાં ન આવે, અને જવાબદારી બને છે એએમસીની. એએમસીએ એ પ્રકારના ટ્રેન ડ્રાઈવર્સને જ નોકરી પર રાખવા જોઈએ કે જેથી આ પ્રકારના અકસ્માતો ન સર્જાય. હવે આજે જે ઘટના ઘટી છે એના પહેલા પણ આ પ્રકારની અનેક ઘટના ઘટી ચૂકી છે. ન માત્ર બીઆરટીએસ ના ડ્રાઈવર્સ પણ એએમટીએસ ના બસ ડ્રાઈવર્સ પણ કઈ રીતે બસ ચલાવે છે આપણે સૌ કોઈ જોઈ ચૂક્યા છે. ચાહે એ કોઈ પણ બસ ડ્રાઈવર હોય, પણ એ પહેલા એ પ્રોપર ટ્રેનિંગ લઈને આવે, ત્યારબાદ એને ડ્રાઈવિંગની જે આ નોકરી છે તે આપવામાં આવે. એ જે સુપરવિઝન કરવાનું હોય છે તે કામ હોય છે એએમસીનું, અને અહીંયા જ જવાબદારી ભર્યું વર્તન તેમણે દાખવવું જરૂરી બની જાય છે. ન માત્ર કોરિડોર બંધ કરી દેવાથી કે ન માત્ર એએમટીએસ કે બીઆરટીએસ બસ બંધ કરી દેવાથી આ સમસ્યાનું નિરાકરણ આવશે. ટ્રાફિકના નિયમો જ્યારે તમે લોકોને સમજાવવા માટે નીકળ્યા છો તે પહેલા જરૂરી છે કે ટ્રાફિકના નિયમો આપના ડ્રાઈવર્સને પણ સમજાવવામાં આવે. ન માત્ર અમદાવાદની જનતાને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવે. હેલ્મેટ પહેરેલા વ્યક્તિ તો તમે જોયા હશે દંડ ફટકારવામાં પણ આવ્યો, અને ખૂબ વાતચીત થઈ, લોકોને ફરજ પણ પાડવામાં આવી, પીયુસી કઢાવવા માટે પણ લોકો લાંબી લાઈનોમાં ઉભા રહ્યા. પણ હવે
લોકોને જે ગુસ્સો છે તે આ છે કે સાહેબ જે બીઆરટીએસ ના જે ડ્રાઈવર છે તે બેફામ રીતે ગાડી હંકારે છે અને થોડી ટ્રાફિક સેન્સ તેમને પણ આપી દેવામાં આવે, પ્રોપર ટ્રેનિંગ તેમને પણ આપી દેવામાં આવે જેથી કરીને આવી ઘટનાઓ ન બને. ન માત્ર અમદાવાદ, સુરત ની અંદર પણ આવી જ ઘટના ઘટી હતી ગઈકાલે અને ત્યારે પણ એક પરિવારનો દીપક બુજાઈ ગયો હતો. ખૂબ જ દુઃખદ ઘટનાઓ અને એના ઉપર મેયર સાહેબાને જાણે કે મોતનો મલાજો ન હોય તેમ તેમણે પણ કોઈ પ્રકારની સંવેદના ન દાખવી આવી ઘટનાઓ તો ઘટતી રહે છે તેવું કહીને એએમસીના જે અધિકારીઓ છે તેઓ પણ આ જ રીતે ઢાંક પીછોડો કરતા રહ્યા. તેમના માટે કદાચ આ ઘટના સામાન્ય હશે, તેમના માટે આ ઘટના રોજની હશે, પણ તેમને કદાચ ખબર નહીં હોય કે એક પરિવારનો દીપક બુજાઈ ગયો છે તેમના આ બે જવાબદારી ભર્યા વર્તનને કારણે. જવાબદાર કોણ? એએમસીના એ અધિકારીઓ જેમણે આવા ડ્રાઈવર્સને નોકરી પર રાખ્યા. જવાબદાર કોણ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર. વધુ એકવાર અત્યારે એમસી ખાતે શું ચાલી રહ્યું છે, માહોલ શું છે તે જાણવાનો રિઝવાન પાસે આગળ સંપર્ક કરીશું, પણ તે પહેલા આપને જણાવી દઈએ કે આજે અમદાવાદની અંદર જે આ દુઃખદ ઘટના ઘટી છે, ગઈકાલે સુરતમાં પણ આ રીતે ઘટના ઘટી અને આ ઘટનાઓ કોઈ નવી નથી, આ પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યા છે, ચાહે બીઆરટીએસ હોય, ચાહે સિટી બસ હોય, ચાહે એએમટીએસ હોય, બસ બેફામ રીતે હંકારવામાં આવે છે અને એ પણ ટ્રેનિંગ લીધા વગરના ડ્રાઈવર્સને નોકરી પર રાખવામાં આવે છે અને જેને કારણે આવા નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જાય છે. અમદાવાદમાંથી બીઆરટીએસ કોરિડોર હટાવવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે, અમદાવાદના લોકોને ટ્રાફિકના નિયમો ભણાવવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પણ પહેલા જરૂરી છે કે જે બીઆરટીએસના ડ્રાઈવર્સ છે તેમને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે, પ્રોપર ટ્રેનિંગ આપેલા ડ્રાઈવર્સને જ નોકરી પર રાખવામાં આવે તે જવાબદારી બની જાય છે.